तो वेनाजोई करी विगतवार समाचारों पर भगवान भोळानाथ विषय बोलनारा स्वामीनारायण संप्रदाय जे साधु हता त्यार बाद विवाद नो मतपूड़ो पण छंछेड़ालो जोवा पड़ो हतो। त्यारे कथाकार रमेश भाई ओझाए आड़े हाथ लीधा छे, कारण के रखड़ता ढोर मामले तेमणे महत्वनी बाबतो जणावी छे। तेमणे जणाव्यु छे के व्यासपीठ परथी छे, तेमणे जणाव्यु छे के समग्र राज्यमां ढोरने रखड़ता मूकी देनारा मालधारोने आड़े हाथ लेता जणाव्यु के दरेक नगरना रस्ताओ गौशाळा बनी गया छे अने हाईकोर्टे पण हवे सरकारने कंईक पगला लेवा माटे कहेवुं पड्युं छे। रमेशभाई ओझाए स्पष्टपणे शब्दोमां जणाव्युं छे के मालधारीओ गामना जोखमे अने खर्चे તમે દૂધ પીવાનું બંધ કરો, આ નમક હરામી છે, પાપ લાગશે। જી હા, તેમણે જ આ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, ગાયનું દૂધ પીશો અને ગાયની સેવા નહીં કરો તો તમને પાપ લાગશે, પરિવારમાં બધા માણસો દુઃખી થશે। રમેશભાઈ ઓઝાએ હરામનું નહીં ખાવાનો સંદેશ આપ્યો છે। તેમણે જણાવ્યું છે કે ગાયની સેવા કર્યા વગર ગાયનું દૂધ પીશો તો નહીં પચે। એક એક જણ પોતાની જવાબદારી સમજે। જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ કોઈની પણ શેષ શરમ રાખ્યા વગર વ્યાસપીઠ પર પરથી આ કહ્યું છે અને રખડતા ઢોરના માલિકો શું કામ પોતાના પશુઓને છૂટા મૂકી દે છે। તેમણે એમ પણ કહ્યું છે કે દરેક શહેરમાં જે રખડતા ઢોર પકડવામાં આવે છે, જેવા પકડાય છે એટલે કે તરત જ તેના માલિકો હાજર થઈ જાય છે અને પોતાનું પશુ હવાનો દાવો કરે છે। જે લોકો રખડતા ઢોર પકડાયા પછી પોતાના હવાનો દાવો કરે છે તેમણે ભાઈશ્રીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો રખડતા ઢોર તમારા છે તો પછી બાંધો, તમારા ઘરે તેમને ખવડાવો, રસ્તા પર છૂટા ના મૂકી દેવા જોઈએ। એવા જ્યારે નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે માલધારીઓને ભાઈશ્રીએ સખત શબ્દોમાં સંદેશો આપ્યો છે અને કહ્યું છે કે તમે રખડતા ઢોરને છૂટા મૂકી દો છો જેના કારણે દરેક નગરના રસ્તાઓ ગૌશાળા બની ગયા છે। ગાયોનું ક્યાંક કરો, નગર નગરના રસ્તા રસ્તા ગૌશાળા બની ગયા છે। હાઈકોર્ટે પણ હવે સરકારને કંઈક પગલાં લેવા માટે કહેવું પડ્યું છે। માલધારીઓ સમજો, ગાયુંવાળાઓ ગાયુંને ગામને જોખમે ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, આ નમક હરામી છે, પાપ લાગશે, ખાલી દૂધ પીશો અને ગાયની સેવા નહીં કરો, પાપ લાગશે, પરિવારમાં દુઃખી થાય માણસો બધા, વ્યાસપીઠ ઉપરથી કહું છું, હરામનું નહીં ખાવાનું, ગાયની સેવા કર્યા વગર ગાયનું દૂધ પીશો નહીં પચે। એક એક જણ પોતાની જવાબદારી સમજે। હું કામ છૂટા મૂકી દો છો ભાઈ, અને જવા પકડાય એટલે તરત પાછા હાજર થઈ જાઓ છો, અમારી છે તો બાંધને ઘેર ખવડાવે ને, દૂધ તારે દોઈ લેવું છે અને ગાય પ્રત્યેની તારી ફરજ। તો ભાઈશ્રીએ મહત્વના નિવેદનો જણાવ્યા છે, ખાસ કરીને તેમણે એ બાબત પર ખાસ બાબતો જણાવી છે કે રખડતા ઢોરો જ્યારે જોવા મળી રહ્યા છે, લોકોને જ્યારે પરેશાની ભોગવવી પડી રહી છે, તેમણે જણાવ્યું છે કે જે લોકો આ રીતે રાખી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને રસ્તા ઉપર જ્યારે ઢોર જોવા મળે છે પછી ઢોર પકડી જાય છે ત્યારે ઢોર માલિકો જાય છે કે અમારા ઢોર છે, તો પછી ઢોર રાખવા જ હોય તો ઘરે રાખો, તેમને ઘરે જ ખવડાવો, આ પ્રકારના નિવેદનો ભાઈશ્રીના છે। કારણ કે અત્યારે આ જે પ્રકારે રખડતા ઢોરોનો મુદ્દો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેમણે એ પણ જણાવ્યું છે કે આ નમક હરામી છે, પાપ લાગશે। પંચાયત પ્રવક્તા નાગજી દેસાઈ આપણી સમક્ષ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જ બધી જ વિગતો પ્રાપ્ત કરીશું। આ જે પ્રકારે ભાઈશ્રીના નિવેદનો સામે આવી રહ્યા છે તેમણે જણાવ્યું છે કે આ નમક હરાબે છે, પાપ લાગશે, શું કહેશો?
સંપર્ક કપાઈ ગયો છે, સંપર્ક સાધવાનો પ્રયત્ન પણ કરીશું. ઢોર તમારા છે તો પછી ઢોર પણ તમારે જ રાખવા જોઈએ. એકંદરે ભાઈશ્રીએ તેમના વ્યાસપીઠ પરથી આ જ બાબતો જણાવી છે. તો રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. માલધારીઓને ખાસ કરીને સખત શબ્દોમાં તેમણે જણાવ્યું છે અને કહ્યું છે કે જે પ્રકારે રસ્તા ઉપર જ્યારે ગાયો દેખાતી હોય છે એવું લાગી રહ્યું છે રસ્તા ઉપર જ ગૌશાળા હોય. તો કથાકાર રમેશ ઓઝાનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને તે પણ રખડતા ઢોરના મામલે. કારણ કે જે પ્રકારે રખડતા ઢોરોના કારણે અનેક અકસ્માતો થયા છે, અનેક મુદ્દાઓ પણ થયા જો આમ ત્યારબાદ આ મુદ્દે ચર્ચા કરવા માટે માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જે પ્રકારે ભાઈશ્રીએ તો માલધારી સમાજે ખાસ કરીને સંદેશો આપ્યો છે અને કહ્યું છે કે આ નમક હરામી છે, પાપ લાગશે. શું કહેશો? મને એવું લાગે છે કે આસારામ ભી હતા એ રમેશભાઈ ને કેમ આવું જ કઈક કહેતા હતા સરકારના સારું લગાડવા માટે. અત્યારે આસારામની હાલત રમેશભાઈ ને જોઈ લો. વાત રહી રખડતા પશુઓની અકસ્માત, એમાં તો માલધારી સમાજે હંમેશા કીધું છે કે આ વસ્તુ ખરેખર ખોટી છે, એને પકડવા જોઈએ, ડબ્બામાં પૂરવા જોઈએ અને એ કોર્પોરેશન કરે છે. પણ રમેશભાઈ ને એ ના ખબર પડી અને રમેશભાઈ કાં તો ડરે છે, સંત પૂજાથી ડરે નહીં, કોઈ તો સાહિત્યકાર ડરે નહીં, પરંતુ રમેશભાઈ સરકારથી ડરે છે અને સરકારની ચાપલૂસી કરવા માટે નિવેદન આપ્યું છે. સરકારના નિવેદનમાં એમને એમ કેમ ના દેખાણું રમેશભાઈ ને કે 2300 ગામડામાં ગોચર ગાયબ છે, બે પગવાડ આટલા ગળી ગયા છે, તો રમેશભાઈ ને ગાયો દેખાણે, ગોપાલકો દેખાણા, સરકારના બીકના કારણે એમને ગોચરોના ગળી ગયેલાનો શબ્દ ન વાપર્યો. એ વાપર્યો હોત તો રમેશભાઈ ને વંદનીય હતા. પણ એટલા માટે હું આસારામ સાથે એમના સરખા આવું છું કે આસારામ આવા જ કૃત્યો કરીને જેલમાં ગયા છે. કદાચ ગાય માતાની સાક્ષી સરકારની સાક્ષી હું બોલતો હોઈશ તો રમેશભાઈ એ આ જે શબ્દ કીધા છે માત્ર ને માત્ર સરકારમાં કામો કઢાવવા અને સરકારને સારા થવા માટે કીધા છે. તેમણે એ પણ જણાવ્યું છે, ખાસ કરીને માલધારી સમાજને સંદેશો આપ્યો છે કે ગાયો રાખવી હોય તો ઘરે જ રાખો અને ઘરે જ ખવડાવો, અને રસ્તા પર જે પ્રકારે ગાયો હોય છે તેના કારણે ગૌશાળા રસ્તા પર લાગી રહી છે. હા, ચોક્કસ કીધું કે ગાયો જે રાખવી જોઈએ અને અકસ્માત રોડ પર થતા હોય જે રોડ પર એને કોર્પોરેશન પકડે જ છે. પણ મને દુઃખ એ વાતનું છે કે ગાયો ન દેખાય પણ બે પગોડા આગલા રમેશભાઈ કેમ નથી દેખાતા, ગાયોના ગોચરો ગળી ગયા એ કેમ નથી દેખાતા. સંત હોય ને, સાચો સંત કોઈ સરકારથી કે રાજાથી ના બીવે, માત્ર ને માત્ર ચાપલૂસી કરવાવાળાના કારણે આજે સંત પરિવાર પણ જે થોડી ગરીમાં ડાઉન થાય છે. આવા 2% સંતો છે આસારામ જેવા રમેશભાઈ જેના, એના કારણે 98% સંતો સારા છે એને બદનામી હોવી પડે છે. એમને બંને પક્ષે કેવું જોઈએ કે ગોચરો ક્યાં છે અને રોડ પર ગાયો કેમ આવી, તો અમને સારું લાગે. માત્ર ને માત્ર ગરીબ માલધારી ગુજરાન ચલાવે છે. બીજું કે રમેશભાઈને ગાયની વ્યાખ્યા ખબર નથી, મને એ નહીં ખબર પડતી કે વ્યાસી રૂપે કઈ રીતે બેસી ગયા. ગાય એવું પ્રાણી છે કોઈ પણ સમાજનો વ્યક્તિ રાખતો હોય એ બાજુ ના રહે, પણ અસંત નથી, કોમર્શિયલ સંત છે. આપને એ પણ અચૂકપણે સવાલ પૂછવા માંગીશ કે ગાયોની સેવા ન કરતા હોય તો દૂધ તમને નહીં પચે, તે આ પ્રકારના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. આ કેટલું યોગ્ય છે નિવેદન? જો એમના નિવેદન ન હોય એટલા માટે સમર્થન આપું છું કે જો પાપ માલધારી કર્યો છે એનો ન્યાય દ્વારકાધીશ કરશે, પણ જો રમેશભાઈના પેટમાં પાપ હશે તો દ્વારકાધીશ એમને પણ જોશે. હું ચોક્કસ માનું છું એ વાતને કે કોઈ ઉપર નથી ધર્મથી, જે વસ્તુ પુણ્ય કર્યું હશે અને પુણ્ય મળશે અને પાપ કર્યું છે પાપ કરશે. અને રમેશભાઈ પાપ કરી રહ્યા છે એ ચોખ્ખું દેખાય છે કે સરકાર ગોચર ઘડી ગયાનો શબ્દ નથી વાપરવા, પણ માલધારીઓના જે રોડ પર પશુ એ વાપરે છે એ સરકારથી બીને અડાડીને અથવા તો સરકારમાં કામ કઢાવવા, સરકારની ચાપલૂસી કરવા માટે આ નિવેદન છે. જે પ્રકારે ઢોર પકડાય છે તો તરત જ તેના માલિકો હાજર થઈ જાય છે અને તેને લઈને પણ નિવેદનો સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે સીધા જ તેઓ દોડી જાય છે પોતાના ઢોરોને બચાવવા, જો એવું જ હોય તો ઘરે જ રાખો ઢોર, આડકતરી રીતે તેમણે આ બાબત જણાવી છે તેમના વ્યાસપીઠ પરથી. ખાસ કહીને ખબર નથી કે રોડ એના પશુ પકડાય તો રત્ના રાયકા જેવા હતા કે ભાટીજી મહારાજ હતા, પોતાના પશુઓ બચાવવા લગ્નના 4 ભેડા છોડીને ગાયો બચાવવા ગયા હતા. પણ આ મને એ નથી ખબર પડતી કે વ્યાસપીઠની ગરીમાં અને બીજા સંતોની ગરીમાં આ લોકો ગુમાવી રહ્યા છે કે 2% સંતો આસારામ જેવા અને રમેશભાઈ જેવા છે. રમેશભાઈ માત્ર ને માત્ર જે નિવેદનો કરે છે
કે માત્ર સરકારના ખુશ કરવા કરે છે એ સંત તરીકે મારા દ્રષ્ટિથી વ્યાસિદ્ધિ ગરિમા ગુમાવી છે. ચોક્કસપણે આજે તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે રમેશભાઈ, પાપનો ઘરો તમારો ફૂટશે. માલધારીઓ દાખલા તરીકે રોડ પર છોડે છે, એના ગોચરો છીનવાઈ ગયા છે, કાં તો કોઈ ગરીબ માણસ છે, ગાયને છોડવી પડે. અને ગાયની વ્યાખ્યા રમેશભાઈને કીધે માલધારી સમાજ પાસે શીખો તમે કે ગાય એવું પ્રાણી છે કે બાંધ્યું ના રહે, એને 32 ભોજન ઘરે આપો તો પણ છોડવું પડે, પણ એમને ક્યાંથી ખબર હોય. આસારામ જેવા સંત છે આ. જી આભાર આપ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયા તે બદલ. જે પ્રકારે માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈ તો ભારોભાર આક્રોશમાં આવીને રજૂઆતો કરી છે અને તેમણે તો ભાઈશ્રીને આશ્રમ સાથે સરખાવ્યા છે. હવે આ ગાયોનું ક્યાંક કરો. નગર નગરના રસ્તા રસ્તા ગૌશાળા બની ગયા છે. હાઈકોર્ટે પણ હવે સરકારને કંઈક પગલાં લેવા માટે જવું પડ્યું છે. માલધારીઓ સમજો, ગાયુંવાળાઓ ગાયુંને ગામને જોખમે ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો. આ નમક હરામી છે, પાપ લાગશે. ખાલી દૂધ પીશો અને ગાયની સેવા નહીં કરો, પાપ લાગશે. પરિવારમાં દુઃખી થાય માણસો બધા, વ્યાસપીઠ ઉપરથી કહું છું, હરામનું નહીં ખાવાનું. ગાયની સેવા કર્યા વગર ગાયનું દૂધ પીશો નહીં પચે. એક એક જણ પોતાની જવાબદારી સમજે. હું કામ છૂટા મૂકી દો છો ભાઈ, જવા પકડાય એટલે તરત પાછા હાજર થઈ જાઓ છો, ગમારી છે તો બાંધને ઘેર ખવડાવે ને. દૂધ તારે દોઈ લેવું છે અને ગાય પ્રત્યેની તારી ફરજ.